યોગિતા અને દીપક દીપિકા પૂજારા. જ્ઞાની પાસે જ્ઞાનમાં આગળ વધવાની આપણે જે સુરોહા રાખી એ આસક્તિ કે ના, એ ના આસક્તિ કહેવાય, એ રખાય ને, એ તો રાખવાની જોઈએ ને. પૈસાદાર પાસે પૈસાની આશા રાખે, તું મારો મિત્ર થા, પૈસા તક ના મારે, તું મારી મારી બધી હાય હા કર ને માથાકૂટ ના કરશો, પૈસા લઈ જાવ ને ધંધો કર ને વેપારી થા મોટો, એવું જોઈએ ને. અહીંયા શું કે ભાઈ વેપારી થા તમે, એટલે દાદાનું જ્ઞાન તમે પકડ્યું છે, હવે વધારે વિશ્લેષણથી ફોડ મળતા જશે, તેમ તેમ આપણને આગળનું આપણા કષાયોથી મુક્ત થાવ, બસ આ જ કમાણી કરવાની છે. સમજાય ને, અહંકાર ને બુદ્ધિ ને રાગ દ્વેષ ને ક્રોધમાન માયેલો એ બધી ખોટ ખવડાવે છે. એ ખોટ કેવી રીતે ભલા ખલાસ થાય અને આ જાગૃતિ વધે, વિતરાગતા વધે, કમાણી કેવી રીતે થાય, એની માટે આપણો આ સત્સંગ છે. પછી સંસારમાં થોડું કંઈક ચાવીઓ બધી. હા એટલે હા, એ મારા બાબા નોકરી નથી મળતી, નોકરી અપાવી દો એવું કહો ને તો અમે શું કહીએ કે તમે અસીમ જયકાર કરજો અને ત્યાં તૂટશે ને મળશે. નેગેટિવ વિચારશો નહીં, ક્યારે મળશે ને, કેમ ના મળી ને, આટલી દાદાની ભક્તિ કરું છું એને કેમ નોકરીને ઠેકાણું નથી પડતું, એક એ માટે પોઝિટિવ પ્રયત્ન કરવા, પ્રાર્થના કરવાની, અસીમ જયકાર કરવાના. કંઈક જાગૃત આ દોષો ખલાસ કરવા એનું ઊંચામાં ઊંચો અહીંયા અવસર છે. સમજાય ને, ભૌતિક તો વ્યવસ્થિતને તાબે છે, એની માટે બહુ ઉપાધિ ના કરો તો એના ટાઈમે મળવાનું છે. દીપિકા પૂજારા, નીતા સિમંદર સિટી. જય સચિદાનંદ. બંધાયેલા એટલે જ કે અમે પ્રેમથી બંધાયેલા છીએ, તે તમે જ્યાં સુધી પ્રેમ રાખો ત્યાં સુધી બંધાયેલા. તમારો પ્રેમ છૂટ્યો કે અમે છૂટા, અમે પ્રેમથી બંધાયેલા છીએ. તમારો સંસાર પ્રતિ પ્રેમ વળી ગયો તો છૂટા થઈ જશો, અને આત્મા પ્રતિ પ્રેમ રહ્યો તો બંધાયેલા છીએ. કેમ લાગે છે તમને? બંધાયેલા તો ખરા જ, પ્રેમથી તો બંધાયેલા જ છીએ ને. એટલે હવે જે પ્રેમ શબ્દ છે એ આમ કંઈક આ સંસાર પ્રતિ વળે, એટલે આ સંસાર પ્રતિ વળે એને ખરેખર પ્રેમ કહેવાય? એ આસક્તિ. પણ આવું તમારી વૃત્તિઓ સંસાર ભણી ગઈ અને તમને ગમવા માંડ્યો સંસાર, તો દાદા છૂટી જશે. એટલે પ્રેમ, હા, એટલે પ્રેમ એ આમ જુદા અર્થમાં લાગે, એટલે આસક્તિ વાળો પ્રેમ. બરાબર. પ્રેમ છે ને જે વધઘટ થાય એને આસક્તિ કહેવાય છે, અને જે પ્રેમ વધઘટ નથી થતો એને પ્રેમ કહેવાય છે. બંને પ્રેમ ખરા, પણ આ વધે ઘટે એવો પ્રેમ છે. અને એવા પ્રેમમાં તમે પડશો તો કોક દાડો માર ખાશો, પણ તમે પછી દાદા ગુમાવી દેશો. એટલે વધે ઘટે ખરેખર પ્રેમ કહેવાય? કહેવાય નહીં ખરેખર. આ તો પછી સમજવા, આ તો શબ્દ વપરાય ત્યારે કે તમારો સંસાર ઉપર પ્રેમ હશે, આત્મા ઉપર પ્રેમ નહીં હોય તો પછી છૂટા અમે. બરાબર, એ અર્થમાં વાપરેલ છે. એટલે વાપરે શબ્દ તો આ શું છે કે નાના નાના ટુકડા ભેગા કરીને ચોપડી બની છે. એટલે કયા નિમિત્તે કઈ વાણી નીકળી હોય? હવે એક જગ્યા કે પ્રેમ પરિષ અને પેલું દ્વેષ પરિષ, તો કે હવે પ્રેમ પરિચય વાંધો નથી, દ્વેષ પરિચય વાંધો છે, એવું બધું લખેલું આવે. એટલે આપણે એ શબ્દનો અર્થ તારણ કાઢવાનો કે ભાઈ પોઈન્ટ ઓફ વ્યૂ આ છે. એ શબ્દ પ્રેમ વપરાયો હોય ને, રાગ રાગ તરીકે વપરાયો હોય પ્રેમ શબ્દ કોઈ જગાએ. જય સચી. નીતા. રૂપેશ. જય સચિદાનંદ. પ્રેમ મેળવવાની પાત્રતા કઈ? પ્રેમ મેળવવાની પાત્રતા આપણે રાજી થાય એવું કરવું, દાદાની પાંચ આજ્ઞા પાડો તો દાદા બહુ રાજી થાય, પછી ધીમે ધીમે આગળનું બધું મળે. આપણે ડગલે ને પગલે દાદાને રાજી, બીજાને દુઃખ આપ્યા કરો ને પછી એ દુઃખી થાય, પણ હું તો પ્રતિક્રમણ કરી લઉં પછી. અરે દુઃખ થાય છે તમે, અમે હરેરાટી નથી તો કે ના, પણ દુઃખ થાય તો હું તો શું કરું, બહાર તો પછી ઘર ચલાવવાનું, છોકરાને ભણાવવાનું બધું દુઃખ તો થાય ને. એને આપણે મેં ખૂંચવું છે કે આ કોઈને દુઃખ ના અપાય, કોઈને દોષ ના જોઈએ. પાંચ આજ્ઞા કઈ વાપરી તો કે ભાઈ એ તો યાદ જ નથી આવતી, એવું તો ચાલતું હશે. એ દાદા રાજી થાય એ પહેલું સ્ટેપ, એ જ પછી પાત્રતા. આજ્ઞા પાડો ને એટલે બધું સ્ટેશન આગળ આગળ, કૃપા ને કરુણા ને પ્રેમ બધું જે બાકી રહ્યું બધું આવશે એની પાછળ. સમજાયું ને? અને ઇન્ફિરિયરિટી વાળાને શું કરવું જોઈએ? હું ઇન્ફિરિયરિટી વાળો છું ને કાઢી નાખવાનું છું. એ શુદ્ધાત્મા થયા પછી છે ને ઇન્ફિરિયર ને સુપિરિયર ને પડો છે, પડો છે ને કચરા આપણે શું કામ પેસવા દઈએ? ખરેખર હોતો નથી ઇન્ફિરિયર, આ તો બે ચાર જણા જબરા હોય ને તો કે તું ઢીલી છે ઢીલી છે,
પણ અમુક બાબતમાં આપણે સ્ટ્રોંગ હોઈએ, અમુક બાબતમાં ઢીલા હોય, પેલો અમુક બાબતમાં સ્ટ્રોંગ, એટલે આપણે કમ્પેરિટિવ જાણે કે હું તો નબળો જ છું ને, પણ એવું કહેશું નબળા હોતા નથી. એ શુદ્ધાત્મા થયા પછી અનંત શક્તિવાળો છું એવું રાખવું આપણે. હા તો શું છે, અમુક ના ગમતું હોય તો કે ઇન્ફિરિયર છે, હાઈપર છે કે છે, ગમતું હોય એટલે ભાઈ ના, એ બે રાગ દ્વેષનું તોફાન આપણે સંભાવે નિકાલ કરવાનો. શેમાં ઇન્ફિરિયર લાગે છે? ખાસ કરીને સેવાની બાબતમાં. સેવાની બાબતમાં તે શું લાગે, બીજા બધા હોશિયાર છે ને હું નબળી છું એમ? હા એટલે હા એ બધું એવું કશું નહીં માનવાનું. શું આપણે જેટલું આપણી હવે આ નાની બેબી હોય એને ડગલા કેટલા હોય, દોઢ ફૂટ, એક ફૂટનો હોય ને તમારે દોઢ ફૂટના, એટલે શું એ નબળી કહેવાય? એ મોટી થશે, એના ડગલા મોટા થશે. અત્યારે આપણે નાના ડગલે ચાલો, પણ ચાલ્યા તો ખરા ને, હવે ચાલીએ છીએ ને એ કિંમત છે. ઓછા નાના ડગલા છે ને એના મોટા છે ને, કેટલાક તો 6.5 ફૂટના, તો 2-2 ફૂટના લાગલા પંગલા થાય. તો હું તો જોયા જ કરું કે આના 2 ફૂટલામાં હું જલ્દી જલ્દી ચાલું ને, તો કે આટલું દોડો શું કામ, તો કે નહીં તારા લાંબા ડગલામાં હું જોઈન્ટ થાઉં છું, દોડવું પડે મારે. અને પહેલાં કે તમે એટલું ધીલું ચાલો છો, મારાથી મારે એની કે મને વોક જ નથી લાગતું, હું આમ ધીમે ધીમે ચાલવું પડે, હવે મારે તો ઘસાવા માટે આમ વિચાગરા દોડવું પડે છે, તો શું કરવું જોઈએ? હા એ કમ્પેરેટિવ બંધ કરી દો ને, કમ્પેરિઝન બંધ કરી દેવાના. આપણે આપણી જે ચલાય એટલું શક્તિ યથાશક્તિ ચાલ્યા કરું. ફાવશે? ફાવશે, પણ ક્યારેક કેવું થાય કે આપણે ખસી જઈ. ખસી ક્યાં જવાનું? શુદ્ધાત્મામાં એ બની શકે. શુદ્ધાત્મામાં તો ખસી જવાય, પણ સેવામાંથી નહીં ખસી જવાય. એટલે એવું ચાલતું હશે, એટલે સામે કશું એ શાંતિથી આપતાપુત્રી બહેનોને મળજો ને, તમને સોલ્યુશન કરશે. શું આપણે સભામાં બોલવું ને, જરા અઘરું કહેવાય. રૂપેશ, જય સચિદાન. અને પ્રશાંત, જય સચિદાન. એક સત્સંગમાં નીકળેલું કે મહાત્મા થોડા જ્ઞાનમાં આગળ વધે, જાગૃતિમાં આવે વગેરે, એટલે એ કયા ખાનામાં છે? મારે પૂછ્યું હતું કે પ્રશસ્ત રાગ કહેવાય, પ્રેમ કહેવાય કે કરુણા આપનો? એ તો ખબર નહીં, ભાવના કહેવાય મારી. બીજું શું? અચ્છા, અને એના માટેનું થોડું પ્રાર્થના જુદી વસ્તુ છે, સત્સંગ જુદી વસ્તુ છે, આ ભાવના છે એક જાતની. નહીં એટલે એના માટેનું તમને થોડું અનઈઝીનેસ લાગે કે કોઈ ભોગવટ હોય કે એવું થોડું કોઈ ફીલ થાય કરું કે આગળ નથી વધતા, ભલે દોષિત ના જો. મને એમ દેખાય કે કેટલું સરસ વધ્યા છે, મારી ભાવના કરતાં પણ વધારે આગળ વધી રહ્યા છે, એવું બધું દેખાયા કરે. એટલે મને કોઈ દળવા આવડું ના થાય. એક બે કોક હોય એમ ભૂલો એમ કરતા હોય, કોઈ દુઃખ આપતા હોય ને, થાય કે એને હવે પછી પુષ્ટ થશે, ને પાછું બીજે દળ તપાસ કરતો, એ પ્રતિક્રમણ કરતો. એટલે મેં કીધું ના, વાત અંદર તો પોતે પુરુષાર્થમાં સરસ છે, ઉદય કર્મ તો બધાને બદલાયા કરે ને. બરાબર. અને તે ઘરવાળા ઘરવાળીના હિસાબ પાસે જુદા હોય ને પાછા, પણ અંદર તો જ્ઞાન બધાને ઉગી નીકળ્યું, સરસ ઉગી નીકળ્યું છે. એટલે મને તો સંતોષ છે બધો. એટલે આ જે આપણે ઇનર સર્કલનું કયું હોય ને, તો એમાં થોડું આવે ડિફરન્સ ઓફ ઓપિનિયન કે સમથિંગ આવે, અથવા સેવામાં થોડા કશાયો થતા હોય, ત્યારે અનઈઝીનેસ કે એવું તમને હોય કે સીધી પ્રાર્થનાને સમજણ ઉપર જ તમારે? એટલે આમાં બે ભાગ પડે છે. હવે કેવું છે કે એકે ડખો કર્યો, અરે ડિપાર્ટમેન્ટ કહીએ, હા તમારો ડિપાર્ટમેન્ટ ને મારો ડિપાર્ટમેન્ટ હોય, અથવા તો તમારો હોય ને બીજાનો હોય, હા, અને તમે બીજાનો ડિપાર્ટમેન્ટ ડખો કરો, એમ થાય કે આને ના કરવું છે એવું લાગે. બરાબર. પછી બીજી બાજુ એમ થાય કે જાણી જોઈને કર્યો, તો ખરેખર આ ડિપાર્ટમેન્ટવાળાએ શું કરવાનું હોય? તકનો લાભ લેવાનો હોય કે મને ઠેઠ મોઢા ઉપર આવેલો કોળિયો એટલે લાડવો ભાઈ ખાઈ ગયો, તો મારે તપ કરવાનો બેસ્ટ અવસર છે. મારે જોઈતું જ નથી લાડવો, તો પછી શું કામ મારે દુઃખી થવાનું? એટલે આ જ્ઞાનમાં એવું થાય, આને આને માર્ક એક વધત, આ જો જ્ઞાનમાં રહ્યો તો એક માર્ક એનો વધત, આને ડખો કરો તો એક માર્ક કપાઈ જાય. પછી એને ખબર પડે ને જો ખૂંસતું હોય તો કમિયાત પાછી વધે, એક માર્ક વધે એનો. સમજાય કે જો આમ વાતો મોટી કરે છે કે જો હું બસ લઘુત્તમ થવું છે, બસ મારે બસ બધાને હેલ્પ કરવી છે, જ્ઞાનમાં જ આગળ વધવું છે, કાંઈ મારે જોઈતું નથી, અને ધાડ કરીને ડખો કરી આવે. હવે પેલો રાહ જોઈને બેઠો કે આ બસ પેલું એ આવે, જન્મજયંતિ આવે ત્યારે આમ આમ કરીશું, ત્યાં ભાઈએ પહેલાં કંઈક ડખો કરી આવ્યા હોય. એટલે પેલા ભાઈ રાહ જોતા કે શું થયું, તો કે ત્યાં પતી ગયું. હે પછી સમજાય કે ભાઈ આણે તપ તો આણે શું કરવું જોઈએ, કે અવસર કહેવાય કે ભાઈ આ લાડવો તો કે ના કશો વાંધો નહીં, કારણ બે સેવા આપનારાએ એક ના રાખે તો બીજાએ તો રાખવાની જોઈએ, એક તો તૂટવા નહીં દેવાની. આ સેવા લેનારાને વહેલો ફાયદો થાય, વધારે ફાયદો થાય, ખૂબ ફાયદો થાય, જલ્દી કરી નાખીએ એવું બધાને થાય જ, પણ સેવા
આપનારાના ભોગે લોકોને ફાયદો કરવા જેવો નથી. એ ધીમે ધીમે જો આપણે આ ફાઉન્ડેશન મજબૂત કરીશું, બે સેવા આપનારા એકામત એકાજ થાય. બરાબર. એટલે શું કરવું જોઈએ? તમારે તો પેલા ડિપાર્ટમેન્ટવાળાને પૂછી લેવું છે, ભાઈ આવું કરાય તો કે રહેવા દો ને, આપણે બે દિવસ માંડું, શું ફરક પડે છે? બરાબર. તો પછી તમે એનો પ્રેમમાં રહ્યા, સંપાદન થઈ ગયો, એ રાજી થઈ ગયો. તો આપણી અભેદતા એટલે વ્યવહારિક એકતા કહેવાય. એકતા ટકી અને અને મારી પાસે આવે તો મને આનંદ થાય કે ના બહુ સરસ કર્યું. અને પેલું થાય કે આણે એક માર્ક કપાઈ ગયો, આણે શું કર્યું તો કે જ્ઞાનમાં રહ્યા તો એક માર્ક વધ્યો એનો, બાકી બીજું તો કંઈ કહેવા જેવું હોતું નથી. કારણ જો એને દેખાતું હોત ને તો આ ડખો કરત નહીં, નથી દેખાતું પછી દેખાશે. અત્યારે આપણે કહીએ કે તમે આ ડખો કર્યો, તમને કોણે કીધું? એટલે પછી ત્રીજા ઉપર પછી ગોળીબાર વાગે. એ કરતાં આપણે વખત આવશે, કાળ પાકશે ત્યારે સમજાશે બધું. આ ધીમે ધીમે આપણે એ જાગૃત રહેવું છે કે ભાઈ એક લાડુ આવ્યો ને તો પ્રસાદ વહેંચી દો બધાને, પહેલાં શોધી કાઢો ક્યાંથી આવ્યો છે, કોને કોને પ્રસાદ આપી દેવાય એવું છે. મારે ભાગે ના રહે એવું મારે કરવું જોઈએ. લોકો કે નહીં રૂપેશભાઈ તમે જ કર્યું, તો રહેવા દો ને, પહેલાં ભાઈ હતા, પહેલાં ભાઈ હતા, પહેલાં લોકો હતા અને આખી ટીમ હતી ને પહેલાં લોકો આમ હતા. એટલે કે ભાઈ તમે શું વર્ણન કરો છો, તમે જ કર્યું કહેવાય? તો ના ભાઈ તમે લાગે છે, બાકી હું તો પાછલે બારણે ખરેખર મને આ લોકોએ આગળ મૂક્યો છે, બાકી ખરેખર પાયામાં બહુ લોકો છે. તમને ના ખબર હોય જુદી વસ્તુ છે, પણ મને ખબર છે ને ક્યાંથી આ બધું બન્યું છે. ટીમનું જોડે આપણે બધે એક એક કણીઓ વહેંચી દેવી છે. તો પેલો આ તો લાડવો ખાઈને મોઢું પોળું કરીને ઉભા હોય, આખો જ ઉતરીએ, ચાવ્યા વગર ઉતરાઈ નાખે, એટલે એવું તો ચાલતું હશે. આપણે નથી ખબર ભાઈ, જે તારે જ્ઞાન નહોતું લીધું ત્યારે કેટલા, તો કે ભાઈ 300 રૂપિયા નોકરી કોઈ રાખતા નહોતા આપણને. બરાબર. જ્ઞાન લીધા પછી મોટા જ્ઞાની થઈ ગયા. અરે ગઈકાલે તો ઠેકાણું નહોતું, આજે મોટા થઈ કઈ થઈ ગયા. તો કે ભાઈ એમણે ચાવી આપીને ભાઈ તિજોરીમાંથી પૈસા આપજે બધાને. તો કે હા, તિજોરીના માલિક થઈ ગયા આપણે, કરોડપતિ થઈ ગયા. એટલે એવું આપણે સમજવું જોઈએ ને. લોકો તો કે નહીં તમે જ, કારણ લોકોનું કેવું છે, જે પગાર આપે ને એ જ એનું માટે ભગવાન લાગે એને. રાઈટ. અને સાહેબના પૈસા છે, હું તો પેમેન્ટ આપું છું. તો કે નહીં સાહેબ તમે મને પગાર આપ્યો ને. બરાબર. અને આ નિમિત્તને પૂજે કે નિમિત્તને બચકું ભરે એવી આપણે જા. એટલે આ તો સમજાય જ કે પછી એ કરીએ. એટલે આપણે સમજવું છે કે આ નિમિત્તને આવ્યું છે, પણ નિમિત્તે મૂળ કારણ કોનું છે એમને સોંપી દો. તો મહાત્માનું આ વસ્તુ, અમારે તો એવું થાય કે ભાઈ આ માર્ક પ્લસ માઇનસ થયા કરે, જોઈએ અમે, એમ થાય કે ભાઈ આ જાગૃતિમાં આવવા જોઈએ. પછી વખત આવે ત્યારે ચાન્સ લઈ લઈએ, ભાઈ આ જાગૃતિ રાખવા જેવી છે, તમને કેવું લાગે છે? તો ના ના બરોબર છે, બસ એની સહી થઈ એટલે સમજો ને કે હવે આગળ ભવિષ્યમાં વર્તનમાં આવશે કોઈક દાડો. એટલે આગળનું એ જ હતું કે તમારી જે ખટપટ હોય અત્યારે મહાત્માઓ જ્ઞાન જાગૃતિમાં આગળ વધે, કે આ ઇન્ટરનલી એકતા અભેદતારી સેવાર્થીઓ ક્લોઝર વચ્ચે, તેમાં પ્રાર્થના અને તમે જે આજે સમજણ સત્સંગમાં આપો છો, એના સિવાયના કંઈ બીજા તમારા એફર્ટ્સ હોય? સહજ જ કહું છું. એટલે એફર્ટ્સ એટલે તો આ બે જ ઉપાય હોય છે ને, કાં તો જાહેરમાં વાત કરી દેવાની, કાં તો પર્સનલમાં વાત કરી દેવાની, અને ત્રીજું તો પછી દાદાને પ્રાર્થના કરવાની, દાદા ભગવાન કૃપા કરજો કે આ બધું તૂટે નહીં, ફૂટે નહીં, બધું અભેદતા અને પ્રેમ રહે અને જગતનું ખૂબ કલ્યાણ થાય, એ પ્રાર્થના એ છે. ના થાય ત્યારે પ્રાર્થના, પ્રત્યક્ષ મળો તો સત્સંગ, અને આની તો વાત જ જુદી ને, તો વિક્રમાદિત્યની સિંહાસન કહેવાય. અને બીજી ખટપટ તો, ખટપટ તો બીજી ના આવડે, પણ આમ એટલે પેલું કયો કે નિરૂમાનું તો ક્લિયર જ દેખાય એકદમ. હા હા. મારે શું જગ્યા છું, એ હિંમત આવશે ત્યારે આવશે. એવું નથી, તમે પણ આવું કહી દીધું અત્યારે, કહી દીધું સમજી જાય બધા, તમારા સેવામાં આવો લોચા પડતા હોય છે સમજી જાય બધા. એટલે તમારાથી પણ પેલું ડરે ને એવું બધું તો હજી બને જ છે. પેલું નિરૂમાનું ઉઘાડું હતું અને તમારો તાપ વિતરાગી હોય, એટલે એવું તો છે જ, પણ નિરૂમાનું ઉઘાડું હોય, તમારો થોડોક ડિફરન્સ, એટલે બીજી ખટપટ કાંઈ ખરી એમ. એટલે ડિમ્પલ કહે છે, ક્યાં છે ડિમ્પલ? અંદર એક દાડો મને મહાત્માએ પૂછ્યું હતું, મારો જવાબ નીકળ્યો, ક્યાં ગયો? ફુગ્ગાની વાત કે ફુગ્ગાની, એટલે આજે વાત કરે છે ને એ જ દીપુભાઈને પૂછ્યું હતું. ટોરોન્ટોમાં પેલામાં ગુરુ પૂર્ણિયા પછી ગયા હતા, તો કોઈ પૂછ્યું કે દીપુભાઈ આમ નિરૂમાં તો કે છે જરાક ફુગ્ગામાં પુરાય ને તો તરત કે છે ફાડી નાખે, કે છે પિન મારીને ફોડી નાખે, કે છે તો તમે શું કરો? તો પછી દીપુભાઈ કે બાપા મારી તો કે શક્તિ નહીં, કે છે નિરૂમાન તો બહુ શક્તિ, કે છે એ ભલભલા ફુગ્ગાને તોડી નાખે, આપણું કામ નહીં,
હું શું કરું કે છે ને, ફુગાની ગાંઠ જ ખોલી નાખું, ધીમી કરી નાખું, ફૂગો ફૂલેલો હોય ફૂલેલો ધીમે ધીમે હવા નીકળી જાય, હવા નીકળી ગઈ. હવે ખબર નહીં ત્યારે જવાબ નીકળ્યો, પણ હવે દેવાય તમે પેલું આમ ફરીથી કહેજો, કારણ કે સાલીમાં સંભળાયું નથી. શું કરે પેલું કાઢ નાખો એટલે ગાંઠ ખોલી નાખો એટલે ગાંઠ ઢીલી કરી નાખવાની, પછી એટલે પેલો ખુશ થાય, ફુગ્ગો હવે હવામાં ઉડેલો છે, ખુશ થતો જાય, પણ ધીમે ધીમે ફુગ્ગો નીચે થયું છે એ ફેંકી દે. તમારે હતી ને ફિર દીપાની આવડું ગુચ્છો લઈને ફરતી હતી, બે વાળું ચક્કર નાખવાનો રોજ, થોડા દાડા પછી ગયું ક્યાં તો કાગડો લઈ ગયો, રોજ કાઢે ને તો ઝઘડો કરે આપણી સાથે, એક એક કરીને કાઢ્યા તો, એક એક કરીને કાઢેલું, એક એક કરીને કાઢી. હવે ખબર નહીં આ તો બુદ્ધિ પણ બુદ્ધિપૂર્વક કહેવાય, નિર્માનું સીધું ટાંકણી મારીને ફોડી નાખે. હું જો હું ફોડવા જાઉં ને નિર્માતમ કેવડા મોટા કહેવાય, પ્રભાવશાળી, એટલે ચૂકે ચા ના બોલે, અને મને તો વળી મૂકે કદાચ, અથવા કે તમે બોલ્યા કરો ને, અથવા તો બધાની વચ્ચે કે મારો ફૂગો ફોડ્યો કેમ, મોટો ભેખડો તાડે આમ, મારે પાવે નહીં બંધ કરવાનું આવડે નહીં, એટલે પછી ધીમે ધીમે ગાંઠ ઢીલી કરવાની, બસ ફૂસફૂસ આવા ધીમે ધીમે નીકળ્યા કરે, અને છ દાડા સુધી ચાલે તો વાંધો નહીં. એ ગમે તું હોય, પણ હવે રીત જે જડી હતી, આપણે તો ફૂગો ખાલી થવા સાથે કામ છે ને, આત્મા ખુલ્લો થવો છે ને પૂતગલ ખાલી થવું છે. તમે અણસમજ આવી રીતે અણસમજણ તમે ખાલી જ કરી રહ્યા છો એવું લાગે, બધા મહાત્માઓની અણસમજણ જ ખાલી ખાલી થઈ જાય, આ સમજણથી ફૂગો ભરી ગયો તો પછી ખાલી થતી જાય. હવે કઈ રીત હશે ખબર નહીં જે હોય તે, પણ આપણે રોટલા સાથે કામ છે ને, ટપ ટપ સાથે નથી, એને પાટલા ઉપર કર્યું કે હાથમાં કર્યું, જેમાં હાથમાં ફટ 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 કરી નાખ્યા, થઈ ગયો રોટલો થઈ ગયા, મારે પાટલા જોઈએ, વેલણ જોઈએ, ચોપડ પાવડર ચોપડ, એટલે લોટ ચોપડ ચોપડ કરી પાવડર નાખ્યા, લોટ કે એ ચોપડ ચોપડ અટામણ ચોપડવું પડે ને, ચોપડતા ચોપડતા જેમ તેમ કરીને થઈ જાય, પણ થાય ખરો રોટલો જમ્યા ખરા પેટ ભરીને. પણ આ બધી પ્રાકૃતિક કળા છે બધી. દીપકભાઈ આ તમારો આઈડિયા હતો કે પછી આ ગાંઠ ધીમી કરી કાઢવાનો? જવાબ નીકળ્યો ત્યારે ના નીકળી કેવી રીતે ગયો જવાબ મને ખબર નથી, પછી એનાલિસિસ કર્યું. નિરુમાએ કહેતા ને કે મારું, ના દાદા નથી પણ નિરુમાએ મને કહેલું, એટલે મારું અહંકારી દેખાય ને તારું બુદ્ધિપૂર્વકનું હોય એમ, બરાબર, એટલે આ બધું કોમ્બિનેશન છે, બધું ખુટ્ટી કડીઓ જેવું છે, જેનાથી જે થયું એ સાચું. આ તો બધી તે વખતે કઈ રીતે દોષ મુક્ત કરવા ને એ મહત્વનું છે, પછી કઈ રીતે કરવું કંઈ ખબર નથી હોતી, પછી વાત નીકળે ને તો વાતમાં નીકળી જાય, તો પછી એમ લાગે આ તો બહુ મોટું કલ્યાણ થઈ ગયું, દોષ મુક્ત થાય હસતા હસતા, અને કચરો જવો જોઈએ અને આપણે આનંદ વધવો જોઈએ, તોય આ બધું કોઈની ભૂલ બતાડી ને એટલે બહુ મોટું કહેવાય, કપરું કામ છે. આમ જાહેરમાં કીધું હોય ને તો પેલો વિચારે કે નહીં વાત સારી છે, પછી કરતાં કરતાં લાગે મારી જ આવી ભૂલ થાય છે, મારી જ માટે સોલ્યુશન છે, તો પછી જાગૃત થઈ જાય ને ચોખ્ખો થઈ જાય. પ્રત્યક્ષની તો જવાબદારી આવે ને કે આ દોષ મુક્ત કરવાનું ને આ રીતે કરવાનું, પ્રત્યક્ષનું તો આવે જ ને, એની જવાબદારી છે. પણ હું તો દાદાને સોંપું છું કે દાદા આ મારું ગજું નહીં, આ બધા મહારથીઓ બધા વડીલો કહેવાય, આ રામભાઈ કેટલી ઉંમરના 68 ખબર નહીં 72 જે હોય તે 71, હવે આવડા મોટા અને કેટલા ધંધામાં કેટલા એક્સપર્ટ, કેટલું કમાયા પાછા, એમના કોકના બાપ થાય, કોકના સસરા થાય, કોકના દાદા થાય, હું તો નાના બાબા જેવો ને બાબા જેવો જ રહ્યો આટલા વર્ષો, હવે દાદા જેવા માણસોને મારે કેવું, બધાનું ભેગું કરો એના કરતા તમારી પાસે જ્ઞાન વધારે છે, એક જ્ઞાન બરાબર છે, એ જ્ઞાન દાદાનું છે, એટલે દાદાને પ્રાર્થના કરું કે તમારું જ્ઞાન એમને પહોંચે અને એમનું કલ્યાણ થાય એ કૃપા કરજો, નહીં સહેલો રસ્તો છે ને. બતાડ્યું કે સહેલું કહેવાય, પૂછી જુઓ અઘરું કામ બધું,
પણ ધીમે ધીમે બધું આ દાદાનું સાચું વિજ્ઞાન આટલું છે, જેમ છે તેમ આ દાદાની વાત છે એ તમે સમજો તો પછી પેલું આપણે ક્યાં, એટલે દાદાની રીત પેલી શું કહે છે, એટલે ઝવેરી બાપ હોય અરે મોટો સેઠ હોય એને છોકરો લીલા લહેર પૈસા ખાઈ પીને મજા જ કરતો હોય, પેલો ડૉક્ટર બાપ કે તું થોડું પેઢીએ બેસ આમ તેમ, તો હા હા કોઈ બેસે નહીં, પછી બાપ જતા રહે. હા બાપે શું સમજી ગયા હતા કે ભાઈ આ છોકરો કંઈ બરાબર કામ કરતો નથી, પેઢી તારે એવો દેખાતો નથી, ના કુસંગમાં બગાડી નાખશે. એટલે પછી એને કહી રાખેલું, જો તિજોરીમાં હીરા મૂક્યા છે અને જે દાડે તારે તકલીફ પડે તો વેચીને તારું કરજે. વેચવા કોની પાસે જઈશ? તો કે આપણે ઝવેરી મિત્ર ખરો ને એ તને ઊંચો ભાવ આપશે, બીજા બધાને ભરોસો કરાય નહીં કે સાહેબ લોકો બગડાઈ પૈસા તમને ખોટા પૈસા આપે અથવા તો બદલી નાખે ને પૈસા ના આપે. એટલે બાપાએ એવી કળા કરી હતી. એટલે પછી પેલાને થયું અને બાપા એક્સપાયર થયા, પછી આને તો દૂરધાણી કરી નાખ્યા પૈસા. એટલે પછી રહી રહીને યાદ આવ્યું કે તિજોરી પહેલાં લખો, પેલા એ હીરા પડ્યા છે અમુક મોટા ડાયમંડ, હું પહેલાં વેચી દઉં ને થોડા પૈસા આવે પછી મારે કરીશ કંઈક. તો પહેલાં પહોંચ્યા ઝવેરી પાસે. શું થયું? તો કે મારે આ વેચવા છે. જોયું કે આ તો લખોટા છે ખોટા, હાવ વેચવા છે. તો કે શું થયું, શું ગયું? તો કે આ મારે આમ થઈ ગયું, જરા મિત્રો પહેરાય મારે દુરુ દગો કર્યો ને મારા પૈસા ગયા ને. તો કામ કરતું આપણે પેઢી આવી જાય ને, કે છે આ મૂકી રાખ લખોટા. લખોટા ના બોલ્યા, પણ તું આ બીરા મૂકી રાખ, આપણે ઉતાળશું છે આટલી સારી વસ્તુ સાચવીને, તું તારે આવીને તું એક્સપર્ટ થઈ જા અને ધીમે ધીમે તું તારી પેઢી ધમધોકાર ચાલુ કરી દે. થોડા 6-12 મહિના એને એક્સપિરિયન્સ કરાયો, પૈસા ખાવા પીવાની બધી જરૂરિયાત મુશ્કેલી દૂર કરી. પેલો સમજી તો ગયો કે આ પૈસા મેં ગુમાવી દીધા, નુકસાન કર્યું, આ દગા મિત્રોના જોઈ લીધા અને ડાયો થઈને કામે લાગી પડ્યો. વરસ બે વર્ષે પછી તૈયાર થઈ ગયો અને પછી પોતાને પેઢી ચાલુ કરી દીધી. પછી એક દાડો કહેતા હતા પેલા જવેરી કે પહેલાં એનું શું કરું વેચવાની, તો કે તું તારી મેળે પછી વિચાર કરી લેજે. અને પછી એણે જોયું તિજોરીમાં, તો કે આ તો હા ખોટા હીરા છે. એટલે અમે શું કહીએ, તમને સાચો હીરો બતાડીએ અને તમને ઝવેરી બનાવી દઈએ, પછી તમારા ખોટા હીરા તો નાખી દેશો. હા નહીં તો હું કહું તારો ખોટો છે, મારામારી કરે મારી જોડે. કે એટલે 35 વર્ષથી અમે કરેલું છે કે અમે ભૂલ્યા હોઈશું આટલી સારી વસ્તુ, તમે ખોટો હીરો કહો છો. એટલે આપણે કહેવાય નહીં બાપ, એટલે સાચો હીરો જોયો. તો કે હા, અને તમે અનુભવી થાઓ. અને એ અનુભવી થાય ને પછી જાતે જ એના હીરાને ફેંકી દેશે એના કાટમાળ બધો. જે કરુણાથી તમે બતાવતા હોય ને ત્યારે જ એક્સેપ્ટ થાય છે, નહીં તો નથી થતું એક્સેપ્ટ. એ જે હોય તે, પણ આ સાચો રસ્તો આટલો છે. એ દાદા કહે ને કે અમે તમને ભક્ત બનાવવા આવ્યા નથી, અમારે સેવક બનાવવા બેન બનાવવા રાખતા નથી, અમે રાખવા માગતા નથી, તમને જ્ઞાની જ બનાવવા માગીએ છીએ. તમે અમારા જેવા થાવ કે છે, અમારાથી સવાયા થાવ કે છે, અને થશો હવે તમારું કલ્યાણ થઈ જશે ને પછી તમે અનેકોનું કલ્યાણ કરી શકશો. પણ આ દાદાની દિલની વાત. નિરૂમા પણ જો ને કેટલું મોટું, હવે હું તો સાવ નાનકડો કહ્યું કે ના બધું તારે જ આમ ને તારે આમ ને ટ્રેન કર્યા જ કરતા હતા, નહીં તો એમની હાજરી 2003 જ જ્ઞાનવિધિ કરાવી નાખી, નહીં તો કોણ આવું માથાકૂટ કરે. મારા ગયા પછી આને શું આપજો કે છે. અને તે પણ હવે આ એમની જ મોટી નોબિલિટી બધી. એટલે આ જ્ઞાનીઓનો રસ્તો આવો હોય છે કે ભાઈ એમના જેવા જ બનાવીને છોડે.